हेलो साहेब नमस्कार। નમસ્તે ગોપાલભાઈ, કેમ છો? બસ સાહેબ, બહુ મજામાં છું સાહેબ. હેપી દિવાળી બધાને. દિવાળીની મારી શુભકામનાઓ આપજો પહેલા. નમસ્કાર સાહેબ. સંસ્કારી નગરી વડોદરા શહેરના સર્વે નગરજનો તરફથી પણ તમને હેપી દિવાળી. અરે ભાઈ, વડોદરા નું તો હું ઋણી છું ભાઈ. વડોદરાએ તમારે એટલું બધું માન સન્માન આપ્યું છે, પૂછો નહીં. હા સાહેબ, વડોદરા નું તો હું ખુબ આભારી છું સાહેબ. વડોદરા હજુ આપડી સ્ટેશનરીની દુકાન જ છે કે બીજું કઈ કરો છો? ખુબ સાહેબ, હું ને મારા મિસિસ દેવ સ્ટેશનરીની દુકાન જ ચલાવીએ છીએ. પ્રશ્ન એ છે મારે, તાજેતરમાં ગુજરાતમાં બનતી ઘટનાઓને કારણે અને કોંગ્રેસના અપપ્રચારને કારણે ઉદ્ભવતી નકારાત્મક માનસિકતામાંથી કાર્યકર્તાને બહાર કાઢવા શું કરી શકાય? જો આપણા નજીકમાં આપણો જનસંઘ નો જન્મ થયો છે ને, ત્યારથી આજ સુધી આપણા નસીબમાં ગાળો જ લખાયેલી છે. આપણા નસીબમાં જૂઠાણા લખાયેલા જ છે. હા સાહેબ. અને આપણે આ ગાળો જૂઠાણા સાંભળી આપણે આટલે પહોંચ્યા છીએ. હા સાહેબ. એટલે એની ચિંતા કરવી જ નહીં. તમે મને પણ એક કે ચૂંટણી એવી જોઈ છે જૂઠાણા ના ચાલ્યા હોય? ચાલ્યા છે. કોંગ્રેસ મોત નો સોદાગર, મોત નો સોદાગર કહેવાનું છું છે ને. હાજી. એનાથી મોટા પછી હત્યારા લોહીથી ઘરડાયેલા હાથ એવું શું શું નહોતું કહેવાતું. પણ જનતા સત્યનો રણકો સમજતી હોય છે. એટલે આ હવે એવું છે, પહેલા અફવાઓ કાનો કાન ફેલાવી પડતી હતી. હવે વોટ્સએપ તમને મદદ કરે અફવાઓ ફેલાવવામાં. એટલે જૂઠાણા જેને ચલાવવા હોય પણ લોકોને સાચું શું ખોટું શું બરાબર ખબર પડતી હોય છે. અને એટલે આવા અપપ્રચાર જૂઠાણાની જરાય ચિંતા ના કરો, મગજમાં લો જ નહીં. હાજી સાહેબ. આપણું સાચી વાત પહોંચાડવા માટે જોર લગાવો. હાજી સાહેબ. જૂઠાણા આરોપો ગપ્પાબાજી એના માટે ટાઈમ જ ના બગાડો. બરાબર. પહેલું કામ આટલું કરો. હાજી સાહેબ. એક વાર કાર્યકર્તા નક્કી કરતા, ઘણી વાર તો શું હોય કે રમકડું આવ્યું ને, રમૂજ આવ્યું હોય વોટ્સએપમાં, તો આપણે સમજાવીને પાંચ લોકોને ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ. હાજી. એટલે આ બધી ચિંતા કર્યા વિના આપણે આપણે સત્યના માર્ગે છીએ. આપણે પ્રજા માટે દિવસ રાત એક કરેલા છે, લોહી પાણી એક કરેલા છે. જેટલા વર્ષથી ભાજપના પાસે સત્તા આવી છે, એક આરોપ નથી આપણા ઉપર. નથી સાહેબ. અને એ લોકોને કયા મોડે આપણને વાત કરે? ભ્રષ્ટાચાર. એ લોકો આપણને પૂછે કે તમે આ રીતે. હા. એટલે આપણે આપણે બહુ સ્ટ્રોંગ વિકેટ પર છીએ. હિંમત પૂર્વક બોલવાની જરૂર છે. બસ જરા આ લોકોને જૂઠાણાને મગજમાં લીધા વિના સાચું બોલ્યા કરવાનું. જે સાચું છે, સારું છે, એ પ્રજા સુધી પહોંચાડવું છે. આટલું કરો એટલે બિલકુલ પહોંચી જશો. અને પરિવારમાં બધાને મારી દિવાળી શુભકામના કહેજો. પેલા મારી સાથે જ છે સાહેબ, પરિવાર. બસ બરાબર. નમસ્તે નમસ્તે. ફક્ત 150 પ્લસ અમારું ટાર્ગેટ એ જ. અમારી દિવાળી બસ આપડી આખા દેશ ની દિવાળી એ છે. હાજી સાહેબ. હાજી હાજી. ચાલો ત્યારે આવજો. પેલા આવજો. હેપી દિવાળી સાહેબ.